નમસ્કાર, માય ઓજાસ જોબ ગાઈડમાં હું જીગર પ્રજાપતિ આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે જનરલ નોલેજના રોજ 100 પ્રશ્નો સોલ્વ કરીશું, જે આપની આવનારી તલાટી ટેટ, ટેટ વન, ટેટ ટુ અને ક્લાર્ક જેવી પરીક્ષાની અંદર આ જનરલ નોલેજના એ મહત્ત્વના આ 800 પ્રશ્નો છે, જે રોજ હું 100 પ્રશ્નોનો વિડીયો મૂકતો રહીશ, જે 100 પ્રશ્નો આપણને રોજ તૈયાર થતા રહેશે. આ રીતે આપણી આવનારી પરીક્ષાની અંદર આ ખૂબ જ ઉપયોગી નીવડશે. તો મિત્રો, હવે આપણે આ વિડીયો શરૂ કરીએ. કયા વર્ષે સ્વામી વિવેકાનંદે શહેરમાં ભરેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી? તો 1893માં. નેક્સ્ટ, પુષ્કર નામનું સરોવર ક્યાં આવેલું છે? તો રાજસ્થાનમાં. 3. કેટલામાં બંધારણીય સુધારણા દ્વારા ભારતીય બંધારણના આમુખમાં સુધારો કરવામાં આવ્યો છે? તો 42મો. 4. ભારતમાં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કઈ સાલમાં થયું હતું? તો 1971ની અંદર. 5. ગુજરાતમાં પંચાયતી રાજ્ય ક્યારે શરૂ થયું? તો 1 એપ્રિલ 1963માં. 6. આયોજન પંચની રચના ક્યારે થઈ? તો 15/3/1950ના રોજ એ આયોજન પંચની રચના થઈ. 7. ચંદ્ર ઉપરથી જો આકાશ જોવામાં આવશે તો કેવું લાગશે? તો કાળું લાગશે. 8. પ્રકાશવર્ષ એ શેનો એકમ છે? તો અંતરનો એકમ છે. 9. ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા કોને ગણવામાં આવે છે? તો ડૉક્ટર APJ અબ્દુલ કલામ ને ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા ગણવામાં આવે છે. 10. શેતાની વિસર્સના લેખક કોણ છે? તો સલમાન રશીદ. 11. 8 માર્ચનો દિવસ કયા દિવસ તરીકે ઓળખાય છે? તો આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઓળખાય છે. 12. આપણા દેશમાં લીડ બેંકની યોજના ક્યારે શરૂ થઈ? તો 1971ની અંદર લીડ બેંકની યોજના શરૂ કરવામાં આવી હતી. 13. મહાનગરપાલિકાનો મુખ્ય વડો કોણ હોય છે? તો મેયર. 14. કેટલામાં બંધારણીય સુધારણા દ્વારા મતદાન અધિકારીની વયમર્યાદા 21થી ઘટાડીને 18 કરવામાં આવી? તો 62. 15. ગુજરાતનું અમીરસર તળાવ ક્યાં આવેલું છે? તો ભુજમાં આવેલું છે. 16. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે? તો કચ્છમાં. 17. સાબરમતી આશ્રમમાં હૃદયકુંજનું મહત્ત્વ શું હતું? તો ગાંધીજીનું નિવાસસ્થાનનું મહત્ત્વ છે. 18. બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા? તો 1971માં. 19. મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? તો 18 દિવસ ચાલ્યું હતું. 20. નરોવા કુંજરવા માં કુંજરવાનો અર્થ શું થાય છે? તો હાથી. 21. આપણા શરીરનો મૂળ એકમ કયો? તો કોષ. 22. ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો? તો ડેસિબલ. 23. લોકનાયકનું બિરુદ કોણે મેળવ્યું હતું? તો જયપ્રકાશ નારાયણે મેળવ્યું હતું. 24. 1984માં બનેલી ગેસ દુર્ઘટના કયા ગેસ સાથે સંબંધિત હતી? તો મિથાઇલ આઇસોસાઇમેન્ટમાં એ સંકળાયેલી હતી. 25. ખ્વાજા મોહિદ્દીન ચિશ્તીની કબર ક્યાં આવેલી છે? તો અજમેરની અંદર એ આવેલી છે. 26. રાણીગંજ સેના માટે પ્રખ્યાત છે? તો કોલસાની ખાણ માટે પ્રખ્યાત છે. 27. 1 રૂપિયાની નોટ કોણે બહાર પાડે છે? તો કેન્દ્ર સરકાર એ 1 રૂપિયાની નોટ બહાર પાડે. 28. મહાવીર સ્વામીના કયા સ્થળે નિવારણ પામ્યા હતા? તો કુશીનારામાં એ નિવારણ પામ્યા હતા. 29. ગુડ ફ્રાઈડે શું છે? તો ગુડ ફ્રાઈડે એ ઈસુનો મૃત્યુદિન છે. 30. 1996માં ભારતમાં કુલ કેટલી વ્યક્તિ પ્રધાનમંત્રી રહી ચૂકી હતી? તો 3 વખત. 31. જવાહર નહેરુ એવોર્ડ શેના માટે આપવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય સમજણ માટે. 32. મોહન
ભાગન કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ફૂટબોલ સાથે એ સંકળાયેલા છે. 33 ઇરાદીવાદી કયા દેશની મુખ્ય નદી છે? તો મ્યાનમારની. 34 ભારતનો કયો ખેલાડી સૌ પ્રથમ બિલિયર્ડમાં ચેમ્પિયન બનેલ? તો ગીત શેઠી એ બિલિયર્ડમાં ચેમ્પિયન બનેલ છે. 35 ભારતમાં વીરતા અને શૌર્યતા માટે કયો શ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવે છે? તો પરમવીર ચક્ર એ શ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવે છે. 36 કોણે ગાંધીજી વિશે આ કહેલું? હાલ નેક્ડ સેટિસન્સ એન્ડ ફેરવી, એ તો ચર્ચિલ્સ એ એને કીધું હતું. ભારતમાં સૌ પ્રથમ સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલ? તો જમશેદપુર ખાતે એનું સ્ટીલનું સ્થાપના કરવામાં આવેલ. 38 અજંટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો મહારાષ્ટ્રની અંદર. 39 સૌ પ્રથમ ભારતીય જે ઇંગ્લેન્ડ તરફથી સ્ટેજ મેચ રમેલ તે રમણજીત સિંહજી. 40 નોટિકલ માઇલ તે કિલોમીટરથી ખાલી જગ્યા છે? તો વધુ છે. 41 ટાઈગર વુડ્સ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ગોલ્ફ સાથે એ સંકળાયેલ છે. 42 ઉત્તરાંચલના પ્રથમ રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો SS બર્નાલ. 43 વિશ્વ ટપાલ દિન ક્યારે મનાવવામાં આવે છે? તો 9 ઓક્ટોબરના દિવસ એ વિશ્વ ટપાલ દિન તરીકે ઉજવવામાં આવે છે. 44 કયા રંગના દ્રશ્ય તરંગની લંબાઈ મહત્વ છે? તો રાતો. 45 ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું માપન આપે છે? તો બીજો નિયમ એ બળનું માપન આપે છે. 46 કયા ગ્રહ ઉપર સૌથી વધુ તાપમાન રહેતું હશે? તો બુધ ઉપર. 47 કહો જોઈએ અવાજ કયા ના પસરે? તો શૂન્ય અવકાશમાં એ અવાજ પ્રસરશે નહીં. 48 ન્યૂ બેંક ઓફ ઇન્ડિયાનું પંજાબ નેશનલ બેંકમાં વિલીનીકરણ કઈ સાલમાં થયું? તો 1993માં. 49 ભારતમાં 1 રૂપિયાની નોટ ઉપર કોની સહી હોય છે? તો નાણાં સચિવની. 50 મગધ સામ્રાજ્યની રાજધાની કઈ? તો પાટિલ પુત્ર. 51 ચિયાચિન ગ્વાલિયર કયા આવેલ છે? તો લડાખમાં. 52 જોગનો ધોધ કયા રાજ્યમાં છે? તો કર્ણાટકમાં. 53 જનસંખ્યાની ગીચતાનો અર્થ શું થાય? તો દર કિમીના ક્ષેત્રમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાની ગીચતા. 54 વડાર એન્જિનના શોધક કોણ હતા? તો જેમ્સ બોટ. 55 ડાયનામાઇટનું શોધ તો આલ્ફાબેટ નોબલ્સ એ કરી હતી. 56 કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કોના માટે પ્રસિદ્ધ છે? તો ગેંડા માટે. 57 સલારજંગ મ્યુઝિયમ ભારતમાં કયા શહેરમાં આવેલ છે? તો હૈદરાબાદમાં. 58 ભારતે સૌ પ્રથમ અણુ ધડાકો કર્યો તે શહેરનું નામ પોખરણ હતું. 59 પંચતંત્રના રચયિતા કોણ હતા? તો પંડિત વિષ્ણુ શર્મા. 60 કયા દેશને પ્રાચીન સમયમાં ગાંધાર તરીકે ઓળખવામાં આવતો? તો અફઘાનિસ્તાનને. 61 વિશ્વનાથ આનંદ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ચેસ સાથે. 62 કોકિલકંઠી ગાયિકાનું બિરુદ કોને ફાળી જાય છે? તો લતા મંગેશકર. 63 પહેલા નાણાં આયોગના અધ્યક્ષ કોણ હતા? તો સતીશ નિયોગી. 64 રાષ્ટ્રપતિ દ્વારા કઈ જાતિની 2 વ્યક્તિઓની નિમણૂક લોકસભામાં કરી શકાય? તો ઇગ્લો ઇન્ડિયન્સ. 65 કોઈપણ રાજ્યના ગવર્નરના મૃત્યુ કે રાજીનામાથી ખાલી પડેલ જગ્યાનો કાર્યભાર કોણ સંભાળે છે? તો મુખ્ય ન્યાયાધીશ એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશ એ કાર્યભાર સંભાળશે. 66 દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ કયું? તો ટંકારા. 67 કયું રાજ્ય પહેલાં કલિંગ તરીકે ઓળખાતું? તો ઓરિસ્સા. 68 બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો? તો 1957-62 વચ્ચે. 69 આર્યભટ્ટ શું હતું? તો ખગોળશાસ્ત્રી હતા. 70 ક્ષકિરણના શોધક રોટન્સન્સ હતા. 71 નાડલ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે? તો ટેનિસ સાથે. 72 ગુજરાતમાં સુવર્ણ જયંતિની ઉજવણી 1 મે 2010નો કાર્યક્રમ કયા શહેરમાં ઉજવાયો? તો અમદાવાદમાં.
રાજા ટોડરમલ અકબરના દરબારમાં કયું ખાતું સંભાળતા? તો નાણાં મહેસૂલનું ખાતું સંભાળતા. 74. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુનું નામ શું હતું? તો ચાણક્ય. જૈન તીર્થ મૌળી તેના કયા પ્રસાદ માટે પ્રસિદ્ધ છે? તો સુખડી માટે. 76. કઈ સાલમાં ગાંધીજીએ અમદાવાદના મિલ કામદારનો પગાર વધારવા માટે મિલ માલિકો સામે સત્યાગ્રહની લડત ચલાવી હતી? તો 1918ની અંદર એ લડત ચલાવી હતી. 77. આઝાદ હિંદ ફોજનું વડુમથક ક્યાં આવેલું છે? તો રંગૂનમાં. 78. ન્યાય સમીક્ષાનો વિચાર બંધારણીય સભાએ કયા દેશના સંવિધાનમાંથી લીધો છે? તો યુએસએ. 89. ઓછામાં ઓછા કેટલા સમયના અંતરે સંસદનું એક સત્ર મળવું જરૂરી છે? તો 6 માસે એ મળવું જરૂરી છે. 80. કયું બિલ પ્રથમ રાજ્યસભામાં દાખલ કરી શકાતું નથી? તો નાણાકીય બિલ. 81. બજેટની પહેલાં આર્થિક સમીક્ષા કયા પ્રસ્તુત કરવામાં આવે છે? તો લોકસભામાં. 82. હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો પાટણમાં. 83. ભારતમાં પોસ્ટ ઓફિસ દ્વારા સંદેશાવ્યવહારની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી હતી? તો 1854માં. 84. સુરખાબ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છમાં. 85. આપણા દેશમાં શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો કલકત્તામાં. 86. વિશ્વ એડ્સ દિન કયા દિવસે મનાય છે? તો 1 ડિસેમ્બરના દિવસે મનાય છે. 87. કોની મૃત્યુતિથિ એ રાષ્ટ્રીય સંકલ્પના માનવામાં આવે છે? તો ઇન્દિરા ગાંધી. 88. નીરજસિંહ ચૌધરી કે જેઓ 101 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા તેઓ શું હતા? તો નવલકથાકાર. ગુજરાતની સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત માસિક કયું છે? તો પરબ. 90. વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બનાવ્યા? તો સિરિમાઓ ભંડાર નાયકે. 91. કચ્છમાં આવેલ પ્રચંડ ભૂકંપ કઈ તારીખે આવ્યો હતો? તો 26 જાન્યુઆરી 2001 દિવસે આવ્યો હતો. 92. ભારતીય ખગોળશાસ્ત્ર પ્રમાણે નક્ષત્રોની સંખ્યા કેટલી છે? તો 27. 93. કોને ભારતીય બંધારણનું હૃદય ગણવામાં આવે છે? તો આમુખને. 94. સ્પીકર દ્વારા માન્ય થયેલા સવાલોમાંથી કયો સવાલ સૌથી મહત્વનો ગણી શકાય? તો તારાકિત. 95. સેનાની ત્રણેય પાંખના સર્વોચ્ચ વડા કોણ? તો રાષ્ટ્રપતિ. 96. કોને તેના પિતાની અણમાનીતી રાણીના પુત્ર હોવાને કારણે પિતાના પ્રેમથી વંચિત રહેવું પડ્યું? તો ધ્રુવને. 97. ખંભાતની કઈ ખાદ્ય વસ્તુ વખણાય છે? તો સૂતરફેણી અને હલવો. 98. ઉત્તર ગુજરાતનો કયો પટ્ટો આદિવાસી પટ્ટા તરીકે ઓળખાય છે? તો પોશીના પટ્ટો. 99. ભૌગોલિક દ્રષ્ટિએ ભારતમાં સૌથી પ્રાચીન પર્વતો કયા છે? તો અરવલ્લી. 100. પ્રખ્યાત તળાવ ફતેહ સાગર ક્યાં આવેલું છે? તો રાજસ્થાનની અંદર. તો મિત્રો, આ હતા આપણા આ 100 પ્રશ્નો જે આપણી આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે. તો આને આપણે સંપૂર્ણ રીતે અભ્યાસ કર્યો અને આ રીતે આપણે બીજા 700 પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. તો નેક્સ્ટ વિડીયો જરૂરથી તમે જોજો. અને હા, જો વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા લાઇક બટન ઉપર ક્લિક કરી, અને જો તમે આ ચેનલમાં નવા હો તો નીચે લાલ બટન ઉપર સબસ્ક્રાઇબ ઉપર ક્લિક કરી અને બાજુના આવેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી આવી જ અમારી વિડીયોની લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન એ તમારી ઈમેલ ઉપર આઈડી અથવા તો મોબાઈલની અંદર મેળવી શકો છો. તો આવા જ વિડીયો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ માય ઓજાસ જોબ ગાઈડ. રેડ બટન ઉપર ક્લિક કરી બેલ આઇકોન ઉપર ક્લિક કર્યા બાદ અમારી ચેનલના લેટેસ્ટ વિડીયો મેળવો.